are doing that. See, previously tamara post accounting subject ni andar apne discuss karta tha practical sums jab apne reconciliation ghani badi type na reconciliation jo hai jeni andar tame alag alag basic expenses ne treat karo chho ne કોઈક વસ્તુની અંદર ક્લોઝિંગ સ્કોપની ટ્રીટમેન્ટ આપો છો, કોઈકમાં નથી આપતા. એવી રીતે આપણે દરેક સમસને જોઈએ નહીં. ફાઇન, ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી જોઈન્ટ એક્સપેન્સીસ. પણ આની અંદર તમારે જોઈન્ટ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની નથી. એટલે તમારે છે ને સેપરેટ કોસ્ટ, દરેક જે છે એ બી સી પ્રોડક્ટ જે છે એના માટે તમારે સેપરેટલી કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. અને એના અકોર્ડિંગ ટુ તમારે રિકન્સિલેશન સ્ટેટમેન્ટ બનાવવાનું છે, બરાબર. અને સમ એવો છે કે જેની અંદર તમારે પીએનએલ, કોસ્ટ અને રિકન્સિલેશન સ્ટેટમેન્ટ ત્રણે ત્રણ વસ્તુ બનાવવાની રહેશે. ફાઇન, લેટ અસ સી કે આપણને પર્ટિક્યુલર આ પ્રેક્ટિકલ સમની અંદર કેવી રીતે આપેલું છે. ખ્યાતિ મેન્યુફેક્ચરિંગ કંપની મેન્યુફેક્ચર્સ થ્રી ટાઈપ્સ ઓફ સાયકલ્સ, એ બી એન્ડ સી, ત્રણ ટાઈપની સાયકલ બનાવે છે ખ્યાતિ મેન્યુફેક્ચરિંગ કંપની. The practice followed by the company is to charge material and wages at actual cost. બરાબર, કંપની છે ને એવી પ્રેક્ટિસ કરી છે, એવી પ્રેક્ટિસ અપનાવી છે, અથવા તો એવા સ્ટાન્ડર્ડ અકાઉન્ટિંગ જાય છે કે જેમાં એ મટીરિયલ અને વેજીસ એકચ્યુઅલ કોસ્ટ લે છે. ફાઇન, વર્ક ઓવરહેડ્સ એટ 85%, 80% એન્ડ 90% ઓફ વેજીસ. વર્ક ઓવરહેડ્સ જે છે એ વેજીસના 85%, 80% અને 90% લેવામાં આવે છે. નેક્સ્ટ તમને કહે છે કે સિમ્પલી ઓફિસ ઓવરહેડ્સ કોસ્ટ ઇઝ ચાર્જ એટ 20%, 25% અને 30% ઓફ ફેક્ટરી કોસ્ટ ઓર વર્ક કોસ્ટ. જો કે વર્ક ઓવરહેડ્સ છે ને આટલા ટકા વેજીસના છે, અને ઓફિસ ઓવરહેડ છે ને આટલા ટકા ફેક્ટરી કોસ્ટના છે અથવા તો વર્ક કોસ્ટના છે, બરાબર. વિથ ધીઝ રિસ્પેક્ટિવ મોડેલ્સ ધ એબીસીઝ અકાઉન્ટ પ્રોવાઈડ વિથ યુ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. તમને એબીસી અકાઉન્ટની અલગ ઇન્ફોર્મેશન આપેલી છે, અલગ અલગ બેસી. મટીરિયલ પર યુનિટ આપ્યું છે 300, 410 and 600, બરાબર. મટીરિયલની પર યુનિટ પ્રાઇસ આપી છે. વેજીસ પર યુનિટ આપ્યા છે 200, 350 and 300. ફાઇન, સેલિંગ પ્રાઇસ તમને આપેલી છે પર યુનિટ 800, 1350 and 1550. Fine, this is all about the per unit price of, as per material, wages and selling. બરાબર, ત્રણેય વસ્તુ માટે તમને આપી છે. નેક્સ્ટ તમને કીધું છે દેર ઇઝ નો ક્લોઝિંગ સ્ટોક ઓફ સાયકલ. એક પણ પ્રકારનો સાયકલ્સનો ક્લોઝિંગ સ્ટોક છે નહીં, એક મિનિટ જેટલા બને એવું એટલે વેચી નહીં, બરાબર. નેક્સ્ટ તમને કહે છે નંબર ઓફ સાયકલ્સ મેન્યુફેક્ચર વોટ 200, 300 and 100, 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 200, 300
બરાબર એટલા માટે તો ક્લોઝિંગ સ્કોપ ન હોય ને ફાઈન સો સિમ્પલેસ્ટ મેનરની અંદર આ રીતનું તમને આપેલું છે હવે નીચે છે ને તમને એકચ્યુઅલ કોસ્ટની વસ્તુ આપેલી છે ઉપરની ઇન્ફોર્મેશન હતી ને એ કોસ્ટિંગની ઇન્ફોર્મેશન નીચે છે ને એકચ્યુઅલ આપેલું છે જે આપણે પીએનએલની અંદર લઈશું એકચ્યુઅલ હંમેશા ત્યાં હોય તો કે પીએનએલ અને કોસ્ટ સ્ટેટમેન્ટ આપણે એબ્ઝોર્પ્શનના અકોર્ડિંગ ટુ ઓવરહેડ્સ લઈએ છીએ તો ઉપરની ઇન્ફોર્મેશન શેના માટે હતી કોસ્ટ અકાઉન્ટ માટે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન શેના માટે છે ફાઇનાન્શિયલ પીએનએલ ફાઇન ઇફ એકચ્યુઅલ વર્ક્સ ઓન કોસ્ટ હેપન ટુ બી એકચ્યુઅલ વર્ક્સ કોસ્ટ તમને આપ્યા હોય વર્ક્સ ઓન કોસ્ટ એટલે વર્ક ઓવરહેડ્સ 36,090,000 અને 24,000 બરાબર ઓફિસ ઓવરહેડ્સ તમને આપેલા હોય 30,070,000 અને 42,000 આ આપણે ક્યાં લેશું તો કે પીએનએલની અંદર આ ઓવરહેડ્સ આપણે પીએનએલની અંદર લેશું યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર સ્ટેટમેન્ટ શોઈંગ પ્રોફિટ પર યુનિટ તમારે સ્ટેટમેન્ટ પ્રોફિટ પર યુનિટ બતાવવાનું છે પીએનએલ અકાઉન્ટ એટલે કે આ કોસ્ટ આ પીએનએલ અને રેકન્સિલેશન સ્ટેટમેન્ટ ત્રણ વસ્તુ બનાવવાની છે પીએનએલ અકાઉન્ટ કોસ્ટ સ્ટેટમેન્ટ એઝ વેલ એઝ રિકન્સિલેશન સ્ટેટમેન્ટ ફાઇન સો જોઈએ કેવી રીતે પીએનએલ સ્ટેટમેન્ટ બને છે ડિરેક્ટ મટીરિયલ આપેલું છે તો કે ક્યાંય આપેલું છે નહીં વી હેવ ટુ ફાઇન્ડ આઉટ અકોર્ડિંગ ટુ ધી પર યુનિટ પ્રાઇસ એન્ડ નંબર ઓફ યુનિટ્સ મેન્યુફેક્ચર બરાબર બાય મલ્ટીપ્લાઇંગ વિથ ધી નંબર ઓફ યુનિટ્સ મેન્યુફેક્ચર તો તમને પર યુનિટ મટીરિયલની પ્રાઇસ આપી છે બરાબર અને યુનિટ્સ મેન્યુફેક્ચર પણ આપેલા છે બરાબર તો બંનેને મલ્ટીપ્લાય કરી દઈએ તો મટીરિયલની કોસ્ટ મળે તો કે હા કેમ તો કે 300 × 200 તો એ માટેનું મટીરિયલ મળે
410 × 300 तो बी માટેનું મટીરીયલ મળે અને 600 × 100 તો સી માટેનું મટીરીયલ મળે તો લેટ અસ ડુ ઇટ 16,000, 1,23,000 and 60,000 બે તેરીને 6 તો 300 × 200 તો સંખ્યા ચાર 41 × 3 = 123 તો સિમ્પલી 410 × 300 તો 1,23,000 600 × 100 તો 60,000 થઈ ગયા તમારા ટોટલના રીને આઉટર કોલમની અંદર લખી નાખવાનું કે ટુ મટીરિયલ ટુ ડિરેક્ટ મટીરિયલ ત્રણેય યુનિટમાં ક્યાંથી નાખે છે બરાબર ડિરેક્ટ વેજીસી આપણે અત્યાર સુધી છે ને આમાં એક્સપેન્સીસની અંદર છે ને ખાલી કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવ્યું છે કે એવી પીએનએલ નથી બનાવ્યું તો દેટ્સ વાય વી આર મેકિંગ ધી પીએનએલ તમને કીધું છે કે તમારે પીએનએલ બનાવવાનું છે સો આવી રીતે આપણે પીએનએલ બનાવીએ છીએ ટુ ડિરેક્ટ વેજીસ સેમ સિમિલરલી આની જેમ જ કરશું પર યુનિટ ઇન ટુ યુનિટ બરાબર 200 × 200 તો સિમ્પલી 40,000 350 × 300 તો સિમ્પલી એના અકોર્ડિંગ બરાબર અને 300 × 100 તો એના પ્રમાણે તો જોઈ લઈએ 200 × 200 તો કેટલા થશે તો કે 40,000 350 × 300 તો 35 × 3 કેટલા થાય તો કે 150 બરાબર તો એ અકોર્ડિંગ ટુ જશું 300 × 100 તો 30,000 ફાઇન તો 40,000 1,05,000 અને 30,000 તો 1,75,000 જે છે તમારા ડિરેક્ટ વેજીસ બનશે નેક્સ્ટ પાર્ટ તરીકે તમને આપેલા છે એકચ્યુઅલ ઓન કોસ્ટ અને એકચ્યુઅલ ઓવરહેડ્સ બરાબર ફેક્ટરી માટે તમને એકચ્યુઅલ ઓવરહેડ્સ આપેલા છે વર્ક ઓન કોસ્ટ એટલે કે વર્ક ઓવરહેડ્સ વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ધી ફેક્ટરી ઓવરહેડ્સ યુ પીપલ નો ઇટ ફાઇન તો વર્ક ઓવરહેડ્સ તમને આપવા છે 36,090 અને 24,000 ત્રણેયનો સરવાળો કરીને આઉટર કોલમમાં લખી નાખવાનું 1,50,000 બરાબર નેક્સ્ટ તમને આપેલું છે ઓવરહેડ ઓફિસ ઓવરહેડ્સ એ આપણે લઈશું પીએનએલના પાર્ટ તરીકે બરાબર તો અત્યારે પહેલાં આખી વસ્તુ કરીને સેલ્સને નાખી દઈએ સેલ્સ આપેલો છે તો કે હા કેટલા તો કે 800 પર યુનિટ 1,350 પર યુનિટ અને 1,550 800 × 200 તો સિમ્પલી 1,60,000 બરાબર 1,350 × 300 તો સિમ્પલી 1,450,000 અને 1,550 × 100 તો 1,55,000 ત્રણેયનો ટોટલ મારીને સેલ્સ થાય છે 7,20,000 બરાબર પ્લીઝ 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 ધેર ઇઝ વન જેન્ટલ રિમાઇન્ડર કે ઘરે જઈને એક વખત સમ્સ કાઉન્ટ કરજો ફાઇન અત્યારે તો હું તમને કરાવતાઉં છું બટ વેનએવર યુ વિલ ગો ફોર ધી સેપરેટ કેલ્ક્યુલેશન તમે તમારા સેલ્સથી કેલ્ક્યુલેશન કરશો તો તમને કદાચ ન પણ સમજાય ન સમજાય તો ઇટ ઇઝ ગુડ કે તમે ડાઉટ રેઝ કરી શકો છો બરાબર શું પ્લીઝ ઘરે આ વસ્તુ કરો કારણ કે આઈ ડોન્ટ થિંક સો કે ઘરે તમે એવું બધું પ્રોડક્ટિવ કામ કરી નાખો છો ફાઇન સો પ્લીઝ ડૂ ઇટ બાય યોર ઓન અને હું એવું કહું છું કે આના સિવાય ના સમ કરો જે તમને પ્રેક્ટિકલ સમ્સમાં કરાવું છું એના સિવાય ના કરો ફાઇન 7,20,000 એમાંથી 2,43,000 મટીરિયલનો ટોટલ 1,75,000 વેજીસનો ટોટલ ફેક્ટરી એક્સપેન્સીસનો ટોટલ 1,50,000 બાદ કરો તો ગ્રોસ પ્રોફિટ વધે છે 1,52,000 બરાબર જેને તમે પીએનએલ અકાઉન્ટમાં લઈ જાઓ છો બાય ગ્રોસ પ્રોફિટ 1,52,000 હવે આપણે એડમિનની ટ્રીટમેન્ટ આપશો તો કે હા એડમિન ઓવરહેડ્સ તમને એક પાછળ 30,000, 70,000 અને 45,000 તો સિમ્પ્લિફાઈડ મેનરની અંદર 30,000, 70,000 અને 40,000 ફાઇન 30,000, 70,000 અને 42,000 બરાબર એમએનની અંદર આપણે ટોટલ માનીએ છીએ તો 1,42,000 બધી વસ્તુનો ટોટલ કરી 1,52,000માંથી આ માઇનસ કરીએ તો 10,000 નેટ પ્રોફિટ વધે છે બરાબર 10,000 નેટ પ્રોફિટ વધે છે આપણા પીએનએલ ફાઇનાન્શિયલ પીએનએલનો પ્રોફિટ આવ્યો 10,000 હવે કોસ્ટ અકાઉન્ટ બનાવીએ જેમ પ્રીવિયસલી કેમ કરતા હતા એમ બનાવીએ બરાબર હવે જોઈએ કે કોસ્ટની ઇન્ફોર્મેશન શું શું આપી છે તો જો ભાઈ કોસ્ટ અકાઉન્ટિંગ માટે તો એ લોકોએ એવું કીધું છે કે દરેક માટે મટીરિયલ અને વેજીસ છે ને એક્ચ્યુઅલ કોસ્ટ ચાર્જ કરશું મટીરિયલ અને વેજીસ એક્ચ્યુઅલ કોસ્ટે ચાર્જ કરવામાં આવશે તો ચલો મટીરિયલ વેજીસ એમને મૂકી દઈએ 60,000 બરાબર 60,000, 1,23,000 અને 60,000 ફાઇન પછી અહીંયા વેજીસ વેજીસ 1,75,000 તો એના સિમ્પલી 40,000, 1,05,000 અને 30,000 એમને મૂકી દઈશું 40,000, 1,05,000 અને 30,000 ડન છે અહીંયા સુધી ફાઇન યુ પીપલ કેન ડૂ ઇટ આ વસ્તુ થઈ જાય પ્રાઇમ કોસ્ટ મળી જાય છે તો કે હા પ્રાઇમ કોસ્ટ પણ મળી ગઈ આપણને કેટલી 1,02,28,000 અને 90,000 હવે આગળ જોઈએ ઇન્ફોર્મેશન શું આવી છે તો કે એવું કહે છે કે ભાઈ વર્ક કોસ્ટ અથવા સોરી વર્ક ઓવરહેડ્સ આર
85% 80% and 90% ઓફ વેજીસ. તો તમારે છે ને આ વેજીસ જ્યાં ને એના 85% એટલે આ વેજીસના 85 આના 80% ને આના 30% એવી રીતે કરવાનું રહેશે. સોરી આના 90% એ રીતે કરવાનું રહેશે. હવે અહીંયા તમારે ઇઝીનેસ માટે શું કરાય ખબર છે, આમ જોવાનું જાઓ પણ મારે અહીંયા પર્સન્ટેજ લખી નાખે, પર્સન્ટેજ ઓફ વેજીસ 85%, 80% અને 90% આના 85% જે છે ફેક્ટરી ઓવરહેડ્સ બનશે, આના 80% ફેક્ટરી ઓવરહેડ્સ અને આના 90% ફેક્ટરી ઓવરહેડ્સ. ડન છે અહીંયા સુધી થઈ ગયું બરાબર. અમે આ બધી વસ્તુને એડ કરો તો ફેક્ટરી કોસ્ટ મળે તો કે હા 1,34,000 1,34,000 2,28,000 + 84,000 3,12,000 90,000 + 27,000 1,17,000 90,000 + 27,000 1,17,000 બરાબર. હવે જુઓ નેક્સ્ટ હું ઇન્ફોર્મેશન આપી છે તો કે એ બી એન્ડ સી રિસ્પેક્ટિવલી આના જોઈ લીધા. અને ઓફિસ ઓવરહેડ્સ માટે તમને કીધું છે કે 20%, 25% અને 30% ઓફ વર્ક કોસ્ટ એટલે કે ફેક્ટરી કોસ્ટના તમારે લેવાના છે. ફેક્ટરી કોસ્ટના જોઈ લઈએ કેવી રીતે આપણે લઈ શકીએ છીએ. ફેક્ટરી કોસ્ટ કેટલી મળી છે તો કે 1,34,000 3,12,000 અને 1,17,000 ડન છે. ના અહીંયા પર્સન્ટ લખેલા તો ઇઝી નહીં 20%, 25% અને 30% એટલા જ આપ્યા છે તો કે હા 20%, 25% અને 30% રિસ્પેક્ટિવલી તમે આના પર્સન્ટેજ કરો 1,34,000 ના 20% તો તમને 26,800 મળશે. 3,12,000 ના 25% તો 78,000 ને 1,17,000 ના 30% તો 38,100. આ હતું તમારું ઓફિસ ઓવરહેડ્સ. એને તમે ટોટલ આઉટ કરી નાખો છો અને એને એમાંથી તમને જે મળે છે તમારી કોસ્ટ ઓફ પ્રોડક્શન મળે છે. હવે જો અહીંયા ક્લોઝિંગ સ્ટોક હોત ને તો અહીંયા આપણે માઇનસ કરત, પણ ક્લોઝિંગ સ્ટોક છે નહીં તો સીધે સીધી કોસ્ટ ઓફ પ્રોડક્શન છે ને દેટ વિલ બી યોર ટોટલ કોસ્ટ. તો બધા એવા ખબર ના 1,34,000 + 24,800 3,12,000 + 78,000 1,17,000 + 35,100 તો તમને અમાઉન્ટ મળશે 1,60,800 3,90,000 અને 1,52,100 બરાબર. ધીસ ઇઝ ધી યોર ટોટલ કોસ્ટ. અમે સેલ્સ જોઈએ, સેલ્સ ને આપણી પાસે અવેલેબલ છે અહીંયા તો ક્યાંય નથી, પણ આપણે એકવાર ફાઇન્ડ કરી લીધું હતું કે હા અહીંયા છે બરાબર. તો આપણી પાસે સેલ્સ અવેલેબલ છે, જોઈ લઈએ. અહીંયા 1,60,000 તો અહીંયા પણ લોસ હોય 800 રૂપિયાનો, કારણ કે કોસ્ટ કેટલી વધારે છે 800 રૂપિયા છે. કોસ્ટ છે 1,60,800, સેલ્સ છે 1,60,000 તો -800 લોસ મળ્યો બરાબર. સેલ્સ હતું 4,05,000, 3,90,000 તો 15,000 પ્રોફિટ બે માટે 2,952,129 પ્રોફિટ સી માટે થાય છે. ફાઇન, એક વસ્તુ ધ્યાન રાખો કે અહીંયા તમારે ક્યાંય જોઈન્ટ કોસ્ટ નથી આવતું, ભેગી કમ્બાઈન કોસ્ટ નથી આવતું, નતા તો તમારા બધાના ઓર યુનિટની ફાઇન્ડ આઉટ કરવા પડે. ફાઇન, સ્ટેટમેન્ટ બનાવવાનું કેમ દાવી રીતે આસાનીથી સ્ટેટમેન્ટ બની જાય. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે તમને પર યુનિટ ઓલરેડી આપી દીધું છે, નો આપ્યો તો કરવું પડે. આની પાછળનું કારણ ખાલી એટલું જ છે કે તમને પર યુનિટ ઓલરેડી આપી દીધા છે, ન આપ્યો હોય તો તમારે કરવું પડે. બીજું એ કે ક્લોઝિંગ સ્ટોક છે નહીં, એટલે અહીંયા તમારે ક્યાંય ક્લોઝિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ આપવાની થશે નહીં, નહીં તો અહીંયા આપવાની થાય. ફાઇન, જેટલા પ્રોડ્યુસ કર્યા ત્યારે સેલ કરી દે છે, એટલે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સને પાછા આવવા માટે અકાઉન્ટ લેવું નથી કરવું, નહીંતર એનું કરવું પડે બરાબર. સો ઇઝી છે બહુ, એટલે બહુ ક્વાઇટ ઇઝી સમ છે. ખાલી જોવાનું એટલું છે કે પીએનએલ તમારે આ રીતે બનાવવાનું રહેશે, જેમાં અંદર ઇન્ટરનલ કોલમની અંદર ટોટલ કરીને આઉટર કોલમની અંદર લખી નાખવાનું બરાબર. ઇનર કોલમમાં ટોટલ મારીને આઉટર કોલમમાં લખી નાખવાનું છે. નાઉ લેટ અસ મૂવ ઓન ટુ ધી રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. રિકન્સિલિએશન સ્ટેટમેન્ટમાં છે કંઈ નહીં, બહુ એટલે બહુ ઇઝી વસ્તુ છે, કારણ કે બે જ એક્સપેન્સ છે ફેક્ટરી અને ઓફિસ, બીજું સેમિંગ એક્સપેન્સીસ છે નહીં. પીએનએલમાં કંઈ એક્સપેન્સ ઇન્કમ કંઈ છે નહીં, ક્લોઝિંગ સ્ટોક ઓપનિંગ સ્ટોક કંઈ છે નહીં, મટીરિયલ અને લેબર પણ એકચ્યુઅલ કોસ્ટ જ બતાડેલા છે બરાબર. સો લેટ અસ ફોકસ ઓન ટુ ધી રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. પ્રોફિટ એઝ પર કોસ્ટ સ્ટેટમેન્ટ -800 + 15,000 + 2,900. સો અહીંયા એક મિસ્ટેક રહી ગઈ છે કે 15,000 + 1,500 લખેલા છે, ઇટ ઇઝ જસ્ટ અ મિસ્ટેકલી રિટન ફાઇન, એન્ડ મિસ્ટેક કેન બી હેપન વિથ ધી એનીમી. સો 17,100 જે છે તમારા પ્રોફિટનો ટોટલ આવશે. આ બંનેના ટોટલમાંથી આ માઇનસ કરી નાખશો તો 17,100 નિશાની મોટાની અને 15,000 મોટા છે તો નિશાની મોટાની બરાબર. તો 17,100 જે છે તમારો પ્રોફિટ મળશે આ બધી વસ્તુને કમ્બાઈન કરવા.
કારણ કે અહીંયા તમે ઇન્ડિવિજ્યુઅલી લખો તો એ કાંઈ એનો કોઈ મતલબ નથી. તમારે આઉટર કોલમમાં તો ટોટલ જ લખવું પડે છે, સીધો ટોટલ. ફાઈન, અમે જોઈ લઈએ કયા કયા એક્સપેન્સ છે. તો કે ફેક્ટરી ને ઓફિસ જોઈ લઈએ જેમાં વધારે છે. પહેલાં તો ડિરેક્ટ મટીરિયલ ડિરેક્ટ વેચી દે તો એમને લીધેલા છે, એકચ્યુઅલ કોસ્ટ એમાં કંઈ કરવાનું થશે નહીં. ફેક્ટરી એક્સપેન્સીસ જેમાં વધારે છે તો અહીંયા છે ને 150,000 છે, અને અહીંયા આ ત્રણેયનો ટોટલ કરતાં ફેક્ટરી એક્સપેન્સીસ બને છે 145,000. ત્રણેયનો ટોટલ કરતાં ફેક્ટરી એક્સપેન્સીસ 145,000 બને છે. આમને ઇન્ડિવિજ્યુઅલ જોવો હોય તો જોઈએ, અહીંયા 36,000 છે, અહીંયા 34 છે, તો આપણામાં 2 ઓછા છે. અહીંયા 90 છે, અહીંયા 84 છે, તો આપણામાં 6 ઓછા છે, બરાબર. અને અહીંયા 24 છે અને અહીંયા 27 છે, તો આમાં 3 ઓછા છે. તો બધાને કમ્બાઈન કરી નાખીએ તો આનો ટોટલ બને છે 150,000, અને આનો 145,000, 5,000 ઓછા છે. તો વેનેબલ ધી એક્સપેન્સીસ આર લેસ, ડિડક્ટ ધી ડિફરન્સ, બરાબર. એક્સપેન્સીસ ઓછા હોય તો ડિડક્ટ કરીને ડિફરન્સ નહીં. ફાઇન, આ તો આપણે રૂલ યાદ જ છે, એક્સપેન્સનો રૂલ. તો 5,000 રૂપિયા જે છે આપણે ડિડક્ટ કરી દઈશું. ઓફિસ એક્સપેન્સીસ જોઈ લઈએ, હાઉ ઓફિસ એક્સપેન્સીસ કેન બી ટ્રીટેડ. તો સી, અહીંયા 30,000 છે, અહીંયા 26,800 છે, અહીંયા 70,000 છે, અહીંયા 78,000 છે, જ્યારે અહીંયા 42,000 છે, અહીંયા 35,100 છે. તો આપણી બુકની અંદર ઓવરઓલ આ અને આ બંને ઓછા છે. ફાઇન, ટોટલિંગ આઉટ કરશું તો આનો ટોટલ 142,000 થાય છે, અને આનો ટોટલ જે છે એ 139,900 થશે. તો આપણામાં ઓછા છે પોસ્ટ સ્ટેટમેન્ટમાં, બરાબર. તો વેનેવર ધી એક્સપેન્સીસ આર લેસ, ડિડક્ટ ધી ડિફરન્સ, ડિફરન્સને ડિડક્ટ કરી નાખો. બંનેમાંથી આમાંથી તમે ડિફરન્સ બંનેનો ડિડક્ટ કરશો, સો ઇટ વિલ બી ધી 10,000 પ્રોફિટ. કારણ કે 17,100માંથી 5,000 ને 2100, એટલે કે 7,100 બાદ કરી દો તો 10,000 રૂપિયા વધે. તો કે હા, બરાબર. તો પ્રોફિટ એઝ પર ધી પીએનએલ 10,000 આવી ગયો, તો કે ડન છે, બરાબર. પર્ટિક્યુલર આ સેશન માટે આપણે એવું ઇલસ્ટ્રેશન જોયું કે જ્યાં તમારે તમને પર યુનિટ તો વસ્તુ આપેલી છે, બટ યુ હેવ ટુ મેન્ટેન એન્ટાયર થિંગ એન્ડ યુ હેવ ટુ પ્રિપેર ધી પીએનએલ. અત્યાર સુધી આપણે ક્યારેય પીએનએલ નતા બનાવતા, તમારા પ્રોડક્ટ આમાં બનાવ્યું, આ તો અલગ વસ્તુ હતી, તો એ આપણે કરીએ છીએ. ફાઇન, જસ્ટ ઓન્લી સેક ઓફ યોર નોલેજ અત્યારે અહીંયા સુધી રાખીએ. બાકીનું જે કંઈ પણ છે ઇલસ્ટ્રેશન અથવા તો પ્રેક્ટિસ એ જે છે એ કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.